लीला लीला नाना पर्णो होय छे तेने वज्र कहे।
તે દલપત્રની અંદરની બાજુએ આવેલો
પ્રચલનની ક્રિયાને આપણે જુદી જુદી રીતે સમજીએ. પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલવું, દોડવું, કૂદવું, છલાંગ મારવી, આ બધી જ રીતો તે પ્રચલનની અલગ અલગ રીતો ગણાય છે. તે સિવાય સરકવું, ઉડવું, છલાંગ મારવી, તરવું, આ બધી જ પ્રચલનની જુદી જુદી ક્રિયાઓ છે. હવે આપણે આગળ સમજીએ. તો હવે આપણે આસ્થિ અને કાસ્થિ વિશે સમજ મેળવીએ. તો આપણું જે શરીર છે તે અસ્થિનું બનેલું છે. અસ્થિ એટલે હાડકા. જોયું ને મેડમ, તો ડરી ગયા. અસ્થિ એટલે હાડકા. હાડકા ખૂબ જ સખત હોય છે, તે વાળી શકાતા નથી. જ્યારે કાસ્થિ નરમ હોય છે. આ તમે કાન જોઈ રહ્યા છો, કાન કાસ્થિનો બનેલો છે. તેને આપણે વાળી શકીએ છીએ કારણ કે તે નરમ હોય છે, તેથી આપણે તેને વાળી શકીએ છીએ. જ્યારે અસ્થિ વાળી શકાતા નથી. આપણે આગળ હાડકા વિશે તો સમજ મેળવી લીધી, પરંતુ કંકાલ એટલે શું? તો શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે. તે માળખાને કંકાલ કહે છે. આપણું શરીર અંદરથી તો વિદ્યાર્થી મિત્રો આવું જ છે, જે આપણને આકાર આપે છે એટલે તેને આપણે કંકાલ કહીએ છીએ. આગળની સમજ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. સાંધો એટલે શું? આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકા, બે કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાંધા આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી છે? તો આપણા શરીરમાં ભાગોને સાંધા આગળથી વાળીને આપણે ચાલવું, નમવું, લખવું, કૂદવું વગેરે ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ સાંધાના પ્રકાર વિશે સમજ મેળવીએ. સાંધાના બે પ્રકાર છે, અચળ સાંધા અને ચલ સાંધા. હવે આપણે અચળ સાંધા વિશે સમજ મેળવીએ. તો આપણા શરીરની અંદર ઘણા સાંધા એવા છે કે જે હલનચલન કરી શકતા નથી, તેવા સાંધાને અચળ સાંધા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આનું નીચેનું જડબું. આ તમે આ ક્રિયા તમારી સાથે પણ કરો, મારી સાથે તમે આ ક્રિયા કરશો તો તમને ખબર પડશે કે દાંતમાં જે નીચેનો ભાગ છે, જડબું કહેવાય એને, નીચલું જડબું કહેવાય, એ નીચે આવે છે, પણ ઉપલું જડબું તમે હલાવી શકતા નથી. તમે જુઓ છો બાંધી, તમે મોઢું ખોલો, બંધ કરો, તો કયું જડબું હલે છે? માત્ર નીચેનું. એટલે શરીરમાં અચલ સાંધો નીચલા જડબાની અંદર આવેલો છે. આનું મોઢું ખુલી જતું હતું એટલે જુઓ દોરી બાંધી દીધી છે અહીંયા. જુઓ અમે તો એને બાંધી દીધો, એ પણ તમારી જેમ ચપળ ચપળ કરતું હતું, બોલ બોલ કરતું હતું ચાલુ ક્લાસે, એટલે અમે એને દોરી બાંધીને બંધ કરી દીધું છે. એટલે હવે એનું જડબું હલશે નહીં. તો હવે આપણે ચલ સાંધા વિશે સમજ મેળવીએ.
तो चल सांधा। चल सांधा कोने कही सकाय? तो चल सांधा जे सांधा आगळ थी हलन चलन थई सके, एटले के तमे हाथ ऊंचो नीचो करी सको, पग लांबो टूको करी सको, तेने चल सांधा कहेवामां आवे छे। तमे जोशो तो मैडम पण तमने हाथ वाईने बतावशे। તમે જોઈ શકો છો કે કોણી આગળથી મેડમનો હાથ વળે છે, પણ મેડમ એ હાથને પાછળ લઈ જઈ શકતા નથી, તેથી તેને મિજાગરા સાંધો કહેવામાં આવે છે। આ જ વસ્તુ તમે ડોર ખોલો છો ત્યારે તમે સાંભળ્યું હશે કે મિજાગરો ખોલીને અંદર આવે તો માત્ર ઉપર નીચે જ એ વસ્તુ થયા કરશે, તો એને ચળ સાંધો કહેવાય છે। પછી ખલદસ્તા સાંધો। ખલદસ્તા સાંધો એટલે કે તમે ખાણી અને પરાસ તો ઘરે જોયું જ હશે, તો આ જે સાંધો છે તેને ખલદસ્તા સાંધો કહેવામાં આવે છે। તે અહીંયાથી ગોળાકાર હોય છે જે એક ખાડાની અંદર ફિટ થયેલો હોય છે। આપણે હવે પાંસળી પિંજર વિશે સમજ મેળવીએ। આ છે આપણું પાંસળી પિંજર। પાંસળી પિંજર છાતીનું એક હાડકું અને 12 જોડ પાંસળીઓનું બનેલું છે, એમ કુલ 25 હાડકાનું બનેલું છે। છાતીનું હાડકું લાંબુ અને ચપટું હોય છે, તે છાતીના ભાગમાં વચ્ચોવચ આવેલું હોય છે। પાંસળીઓ આગળના ભાગમાં છાતીના હાડકા સાથે અને પાછળના ભાગમાં કરોડના હાડકા સાથે જોડાયેલી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણું પાંસળી પિંજર છે। પાંસળી પિંજર છાતીનું એક હાડકું, વચ્ચે છે એ છાતીનું એક હાડકું છે અને બંને બાજુએ તમને પાંસળીઓ જોવા મળે। તમારામાંથી જો કોઈ વિદ્યાર્થીનો એકદમ પાતળું શરીર હશે તો તેના શરીર પર આ પાંસળીઓ તરત જ જોવા મળશે। આ પાંસળીઓ 12 જોડ હોય છે, એટલે 12 દૂ 24, એટલે આ 24 અને 1 25, એમ કુલ 25 હાડકાનું પાંસળી પિંજર બને છે। છાતીનું હાડકું લાંબુ અને ચપટું હોય છે, તે ઉપસેલું હોતું નથી અને તે વચ્ચોવચ છાતીના ભાગમાં વચ્ચોવચ આવેલું હોય છે। પાંસળીઓ આગળથી છાતીના ભાગમાં જોડાયેલી હોય છે છાતીના હાડકા સાથે અને પાછળ તે કરોડસ્તંભ સાથે જોડાયેલી હોય છે। આ રીતે આપણું પાંસળી પિંજર તૈયાર થાય છે અને કરોડસ્તંભ કહેવામાં આવે છે। હવે તમે જુઓ, આપણે થોડું કરોડસ્તંભ વિશે સમજીએ। તો કરોડસ્તંભ કોને કહેવાય? તો કરોડસ્તંભ કુલ 33 હાડકા પર, કુલ 33 હાડકા એકબીજા ઉપર ગોઠવાઈને બને છે। કરોડસ્તંભ શરીરની મુખ્ય ધરી છે। તમારે નીચું નમવું હોય, સીધું થવું હોય તો એ આપણા શરીરની મુખ્ય ધરી છે, ત્યાંથી આપણે હલનચલન કરી શકીએ છીએ। તે નાના નાના હાડકાઓની અંદર કુર્ચાની ગાદી આવેલી હોય છે, આની અંદર જે હોય છે કુર્ચા ગાદી આવેલી હોય છે। મનુષ્યમાં કરોડસ્તંભ, જે પુખ્ત વયનું મનુષ્ય હોય છે તેના કરોડસ્તંભમાં નીચેના 9 હાડકા, નીચેના 9 હાડકા એકબીજા સાથે જોડાયેલા હોય છે, બાકીના 24 હાડકા છૂટા હોય છે। કરોડના હાડકા વિશિષ્ટ આકાર અને તેમના આકારની ગોઠવણીને લીધે તેમજ હાડકાઓ વચ્ચે કુર્ચા હોવાને લીધે કરોડસ્તંભ સ્થિતિસ્થાપક બને છે, તેથી આપણે આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ વાળી શકીએ છીએ। કરોડસ્તંભ ઉપરના છેડે, અહીંયા ઉપરના છેડે ખોપરી સાથે જોડાયેલી હોય છે। કરોડસ્તંભ તેમાંથી પસાર થતી કરોડરજ્જુનું રક્ષણ
રક્ષણ કરે છે અને શરીરને આધાર આપે છે. એ કરોડરજ્જુનું રક્ષણ કરે છે, કરોડસ્તંભ. તેવી જ રીતે પાંસળી પિંજર હૃદય અને પાંસળી પિંજર હૃદય, આની અંદર હૃદય આવેલું હોય છે, આપણું હાર્ટ. આની અંદર આપણું હાર્ટ આવેલું હોય છે. ફેફસા પણ પાંસળી પિંજરની અંદર આવેલા હોય છે. તેને રક્ષણ કરે છે. હૃદય અને ફેફસાનું રક્ષણ પાંસળી પિંજર કરે છે અને શ્વાસોશ્વાસમાં પણ તે આપણને મદદરૂપ થાય છે. તેવી જ રીતે કરોડસ્તંભ કરોડરજ્જુનું અને આગળ પાછળ નમવામાં આપણને મદદરૂપ થાય છે. તો આ